Hello students, excellent Educare ના English grammar training program માં આપનું સ્વાગત છે. ગત વિડિયોમાં આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરતા હતા, જેમાંથી આપણે એક સામાન્ય ખ્યાલ મેળવ્યો હતો અને એ ખ્યાલમાં લાસ્ટમાં આપણે એટલા સુધી પહોંચ્યા કે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે ચાર ફેરફાર કરવા જરૂરી છે. તો એ ચાર ફેરફારમાંથી સર્વપ્રથમ ફેરફાર છે ચેન્જ ટુ પ્રોનાઉન, જેને કહેવામાં આવે છે રિપોર્ટેડ સ્પીચમાં થતા સર્વનામમાં થતો ફેરફાર. હવે રિપોર્ટેડ સ્પીચમાં જેટલા પણ સર્વનામ આપ્યા હોય એમાં ફેરફાર કઈ રીતે કરવો એના વિશે આપણે ભણીએ. પરંતુ એ ભણતા પહેલાં અહીં નીચે આપણને એક ટેબલ આપેલું છે, એ ટેબલનો ખ્યાલ મેળવવો અત્યંત જરૂરી છે. સર્વપ્રથમ સર્વનામો વિશે આપણે ત્રણ વસ્તુ ભણવી અનિવાર્ય છે, જેમાંથી પહેલી છે સર્વનામનો પ્રકાર, બીજી છે સર્વનામનું વચન અને ત્રીજી છે સર્વનામનો પુરુષ. જો પ્રકારની વાત કરું તો સર્વનામના મુખ્યત્વે ચાર પ્રકાર છે, જેમાંથી પ્રથમ પ્રકાર છે કર્તા વિભક્તિ, બીજો પ્રકાર છે કર્મ વિભક્તિ, તૃતીય પ્રકાર છે માલિકી દર્શક વિભક્તિ અને ચોથો પ્રકાર છે સંબંધક વિભક્તિ. ઇંગ્લિશમાં જેને અનુક્રમે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓનર્ડ અથવા પોઝેસિવ પ્રોનાઉન અને રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે. હવે જો વચનની વાત કરીએ તો અહીંયા સેકન્ડ નંબરની કોલમમાં દરેકમાં એસ અને પી દર્શાવેલું છે, કે જે સર્વનામના બે વચન છે. એક એસ દર્શાવે છે સિંગ્યુલર અને પી દર્શાવે છે પ્લુરલ. અને તૃતીય નંબરે આવે છે સર્વનામના પુરુષો, જેમાંથી એક છે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. તો આ બધા જ સર્વનામ પ્રકાર, વચન અને પુરુષ પ્રમાણે વહેંચાયેલા છે, જેનું આપણે એક સામાન્ય ખ્યાલ મેળવીએ. તો સૌથી પહેલાં જો હું વાત કરું તો પ્રથમ પુરુષ કર્તા વિભક્તિ એક વચન તરીકે આવે છે આઈ. એ જ રીતે પ્રથમ પુરુષ કર્મ વિભક્તિ એક વચન તરીકે છે મી. તો એનો જ માલિકી દર્શક સર્વનામ છે માય અથવા માઇન, અને જેની સંબંધક વિભક્તિ થાય છે માય સેલ્ફ. એ જ રીતે ઉપરોક્ત ચારેય સર્વનામના બહુવચન નીચે પ્રમાણે છે, જેમ કે આઈનું વી, મીનું અસ, માય અથવા માઇનનું અવર અથવા અવર્સ, અને માય સેલ્ફનું થાય છે અવર સેલ્ફ. આ હતા પ્રથમ પુરુષના સર્વનામ. હવે વાત કરીએ દ્વિતીય પુરુષ. તો દ્વિતીય પુરુષના કર્તા વિભક્તિ એક વચન તરીકે વપરાય છે યુ, જેનું બહુવચન પણ થાય છે યુ. કર્મ વિભક્તિ એક વચન તરીકે પણ યુ અને તેનું બહુવચન પણ યુ. તો હવે વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન થાય કે વાક્યમાં આપેલ યુ એ કર્તા વિભક્તિ કે કર્મ વિભક્તિ છે એ કઈ રીતે નક્કી કરવામાં આવશે. તો યાદ માત્ર એટલું જ રાખવાનું છે કે જો યુ વાક્યમાં કર્તા તરીકે વપરાયો હોય તો એ હંમેશા કર્તા વિભક્તિ છે, કે જે મોટે ભાગે વાક્યની શરૂઆતમાં હશે. અને એ જ રીતે જો વાક્યમાં યુ ઓબ્જેક્ટના પ્રમાણે વપરાયો હશે તો એ સમયે યુ કર્મ વિભક્તિ તરીકે વર્તશે. હવે આગળ વાત કરીએ તો દ્વિતીય પુરુષનું માલિકી દર્શક સર્વનામ એક વચન તરીકે વપરાય છે યોર અને યોર્સ, જેનું બહુવચન પણ છે યોર અને યોર્સ. સંબંધક વિભક્તિ દ્વિતીય પુરુષની છે યોર સેલ્ફ અને તેનું બહુવચન છે યોર સેલ્ફ્સ. આગળ વાત કરીએ, હવે આવે છે
તૃતીય પુરુષ. તૃતીય પુરુષની અંદર એક વચનમાં કર્તા વિભક્તિ છે, હી, શી અને ઇટ, આ ત્રણેય છે, જેનું અનુક્રમે કર્મ વિભક્તિ થાય છે, હિમ, હર અને ઇટ, જેનું માલિકી દર્શક સર્વનામ છે, હિઝ, હર અથવા હર્સ અને ઇટ્સ, અને સંબંધક વિભક્તિ છે, હિમસેલ્ફ, હરસેલ્ફ અને ઇટસેલ્ફ. આ ત્રણેયનું એક જ બહુવચન થશે, કે જે અનુક્રમે આ પ્રમાણે છે, કે જો કર્તા વિભક્તિમાં હિશી ઇટ હશે તો તેનું બહુવચન છે દે, કર્મ વિભક્તિમાં હશે તો તેનું બહુવચન છે ધેમ, માલિકી દર્શકમાં હશે તો તેનું બહુવચન છે ધેર અથવા ધેર્સ, અને સંબંધક વિભક્તિમાં હશે તો તેનું બહુવચન છે ધેમ સેલ્ફ્સ. હવે આ કોટા ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે સર્વનામના પ્રકાર, સ્વરૂપ અને પુરુષ કયા કયા છે. હવે આ સર્વનામનો ફેરફાર કઈ રીતે કરવો તેને દરજૂ કરવા માટે અહીંયા ત્રણ વાક્યો લખેલા છે, જેમાંથી વાક્ય એક દર્શાવે છે કે ભાઈ રિપોર્ટેડ સ્પીચમાં આપેલા પ્રથમ પુરુષના બધા જ સર્વનામને બોલનાર પ્રમાણે બદલવા. એ જ રીતે રિપોર્ટેડ સ્પીચમાં આપેલા બીજા પુરુષના સર્વનામને સાંભળનાર પ્રમાણે બદલવા, અને રિપોર્ટેડ સ્પીચમાં તૃતીય પુરુષનો જો સર્વનામ હોય તો તેમાં કોઈ ફેરફાર કરવો નહીં. અહીંયા એવું લખેલું તો છે કે ભાઈ પ્રથમ પુરુષના સર્વનામને બોલનાર પ્રમાણે અને દ્વિતીય પુરુષના સર્વનામને સાંભળનાર પ્રમાણે બદલવા, પણ કઈ રીતે બદલી શકાય? કેમ કે જેમ આપણે અગાઉ વાત કરી, કેમ કે ભાઈ બોલનાર અથવા સાંભળનારનો જે પણ પ્રકાર પુરુષ અને વચન હશે, એ રીતે અહીંયા દરેકના ચાર ચાર સર્વનામ આપણને મળી રહેશે. તો એમાંથી ચોક્કસ જવાબ શું આવશે એના વિશે જો હું વાત કરું તો કંઈક આ પ્રમાણે છે. તો સર્વપ્રથમ આપણી પાસે જે વાક્ય છે એની વાત કરીએ કે ભાઈ રામ સેડ ટુ શ્યામ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. હવે અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં જ સર્વનામમાં ફેરફાર થશે એવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ. હવે કન્સિડર એ કરીશું કે વાક્યમાં ટોટલ કેટલા સર્વનામ આપેલા છે, જેમાંથી પહેલો સર્વનામ આપેલો છે આપણને યુ અને બીજું આપેલું છે માય. હવે આપણે શું કરીશું, તો આ બંને સર્વનામના ત્રણ વસ્તુ નક્કી કરી લઈશું, પહેલું પુરુષ, પ્રકાર અને વચન. તો ચલો સૌથી પહેલાં વાત કરીએ આપણે માયની. તો જો માયની વાત કરીએ તો આ ટેબલ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે માય ક્યાં આપેલું છે, પ્રથમ પુરુષમાં, માલિકી દર્શક એનો પ્રકાર છે, અને જે છે કયા વચનમાં, એક વચનમાં. તો એટલું નક્કી થઈ ગયું, તો માય પહેલો પુરુષ, માલિકી દર્શક એક વચન, જે મેં અહીંયા ઉપર દર્શાવ્યું છે, પહેલો પુરુષ, માલિકી દર્શક એક વચન. એ રીતે યુ આપેલું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે યુ તો કર્તા અને કર્મ બંનેમાં છે, પણ અહીં વાક્યમાં યુ કર્તા તરીકે વપરાયો છે, એટલે અહીંયા આવશે કર્તા વિભક્તિ. એટલે નક્કી કરીએ તો એમ થાય કે બીજો પુરુષ, કર્તા વિભક્તિ એક વચન, કે જે અહીંયા દર્શાવ્યું છે. ચલો તો આ યુ અને માય કયા પ્રકાર પુરુષ અને વચનમાં છે એ નક્કી થઈ ગયું. હવે આગળ હવે વાત કરીએ એ બંનેને બદલવાની, યુ અને માયને. તો એ બંનેમાંથી પહેલો પુરુષનું સર્વનામ કોણ છે, તો જે માય. તો અહીંયા લખ્યું કે ભાઈ પહેલા પુરુષના સર્વનામને કોના પ્રમાણે બદલીશું, બોલનાર. બોલનાર કોણ છે, રામ. ઓકે, તો કઈ રીતે બદલાશે, તો આપણે જોઈ શકીએ છીએ કે રામ આમાંથી કઈ લાઇનમાં આવશે, તો આમાંથી રામ હીવાળી લાઇનમાં આવશે, કે જેના આ ચાર સર્વનામ છે જે એક વચનમાં છે. અને જો બહુવચનની વાત કરીએ તો એ આ ચારમાંથી આવશે. સૌથી પહેલાં જવાબ મેળવવા માટે આપણે શું કરીશું, તો અહીંયા
પાછા આપણે એ જ વાક્યને જોઈશું કે અહીંયા મને માય કયા પ્રકારના સ્વરૂપમાં આપેલો છે, તો માલિકી દર્શક એકવચન. તો આપણે શું કરીશું, રામનું પણ માલિકી દર્શક એકવચન જ લઈશું. કેમ કે આમાં એવું હોય કે જેવો પ્રકાર અને જેવું સ્વરૂપ આપેલું હોય તેવો જ પ્રકાર અને સ્વરૂપ બોલનારનો અથવા સાંભળનારનો લેવાનો. તો એ પ્રમાણે જો માય માલિકી દર્શક એકવચન છે તો રામનું પણ શું થશે, માલિકી દર્શક એકવચન. તો જોઈએ તો રામના જે આ ચાર હતા એમાંથી માલિકી દર્શક તરીકે કોણ છે, હિઝ અને ધેર અથવા દેસ, જે એકવચનમાં છે હિઝ અને બહુવચનમાં છે ધેર અથવા દેસ, જેમાંથી આપણી પાસે કયું વચન માંગેલું છે એને એકવચન. તો આપણને એટલો ખ્યાલ છે કે હિઝ એકવચનમાં છે અને આ ધેર અને દેર્સ બહુવચનમાં, તો આપણો જવાબ માયની જગ્યાએ આવશે હિઝ, કે જે મેં દર્શાવ્યો છે. એ જ રીતે જો વાત કરીએ તો યુ બદલવાની વાત છે કે યુ બીજા પુરુષનો હોવાથી એ સાંભળનાર પ્રમાણે બદલાશે. સાંભળનાર કોણ છે, શ્યામ. તો શ્યામ પણ કઈ લાઇનમાં આવશે, કાં તો આ હિવાળી લાઇનમાં કાં તો દેવાળી લાઇનમાં. પણ અહીંયા આપણને વચન એક વચન જ આપ્યું છે એટલે આપણે આ દેવાળી લાઇનને જોઈશું નહીં, આપણે માત્ર હિવાળી લાઇનને જોઈશું, જેમાં ચાર જવાબ છે હિ હિમ હિઝ અને હિમસેલ્ફ. હવે વાત કરીએ તો અહીંયા તમને માગ્યું છે પ્રકાર તરીકે કર્તા વિભક્તિ. તો સાંભળનારનો પ્રકાર પણ શું શું થશે, કર્તા વિભક્તિ. તો શ્યામની કર્તા વિભક્તિ તરીકે આપણને શું મળશે મિત્રો, જવાબ છે હિ. તો યુની જગ્યાએ મેં શું લખ્યું, હિ. એ જ રીતે આપ બીજા કેટલાક વાક્યોની અંદર પણ સર્વનામનો ફેરફાર કરી શકો છો. ઉદાહરણ તરીકે અહીંયા એવું દર્શાવ્યું નથી પરંતુ મારી રીતે એક ઉદાહરણ આપું, અને એમાં એવું લખ્યું હોય કે રામ સેડ ટુ શ્યામ વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ, એમાંથી માત્ર એક જ સર્વનામ છે વી. તો એ વી સર્વનામ છે આપણે ક્યાં આવે છે એ આપણે કન્સિડર કરીએ. તો સૌથી પહેલાં વી છે એ પહેલા પુરુષની કર્તા વિભક્તિ શું છે, બહુવચન. હવે જો મારે વી બદલવું હોય તો હું શું કરું, તો વી તો પહેલા પુરુષમાં છે, પહેલા પુરુષમાં છે એટલે નિયમ પ્રમાણે બોલનાર પ્રમાણે બદલાશે. હવે બોલનારના પણ સર્વનામો આપણે જેમ વાત કરી તો કાં તો હિવાળી લાઈન કાં તો દેવાળી લાઈન, એક વચન હશે તો હિવાળી લાઈન ને બહુવચન હશે તો દેવાળી લાઈન. હવે આપણને વી કયા વચનમાં આપ્યું છે, એકવચન કે બહુવચન, બહુવચન. તો બહુવચન છે એટલે આપણે આ હિવાળી લાઈનને કન્સિડર કરીશું નહીં, પણ એની જગ્યાએ શું કરીશું, દેવાળી લાઈન. તો જવાબ આપણો ધે ધેમ ધેર અથવા ધેર્સ અથવા તો ધેમસેલ્ફ થશે. પણ એમાં આપણને વી સાથે શું આપેલું છે, કર્તા વિભક્તિ. તો બોલનાર રામની કર્તા વિભક્તિ બહુવચન શું થશે, જવાબ છે દે. તો મિત્રો આ રીતે આપણે સર્વનામમાં થતો ફેરફાર કરી શકીએ. યાદ રાખો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવવા માટે સર્વપ્રથમ સર્વનામનો જ ફેરફાર કરવો, એના પછી બીજા નંબરનો ફેરફાર આવે છે ચેન્જ ટુ ટેન્સ, એટલે કે રિપોર્ટિંગ વર્બમાં આવતા કાળમાં થતો ફેરફાર. કાળમાં ફેરફાર માટે અહીંયા બે ભાગ પાડવામાં આવે છે. અહીંયા ટેબલમાં ટોટલ 1 થી 18 ડાયરેક્ટ સ્પીચમાં અને ઇનડાયરેક્ટમાં દર્શાવવામાં આવ્યા છે, જેમાંથી અહીં તમે વાંચી શકો છો કે ટુ બીના વાક્યો માટે તો જે 1 થી 11 છે એ ટુ બીના વાક્યો માટે છે. ટુ બીના વાક્યો એટલે શું, એવા વાક્યો જેમાં હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ તો હોય પરંતુ એમાં કોઈપણ ક્રિયાપદ ના હોય, મુખ્ય ક્રિયાપદ એબસન્ટ હોય, એવા વાક્યોને ટુ બીના વાક્યો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આઈ એમ રાહુલ, તો આ વાક્યમાં હેલ્પિંગ વર્બ તો આપેલો છે એમ, પણ એમાં કોઈ ક્રિયા આપેલી નથી, તો એ વાક્યને આપણે શું કન્સિડર કરીશું, ટુ બીનું વાક્ય. એ જ રીતે આઈ ટીચ ઇંગ્લિશ, એ વાક્યની અંદર ક્રિયા આપેલી છે ટીચ, તો જે ક્રિયા આપેલી છે એનાથી એ 1 થી 11 નહીં આવે પરંતુ 12 થી 18 આવશે, કે જે કોઈપણ એક કાળનું વાક્ય હશે.
તો એ પ્રમાણે આપણે એને બદલીશું. તો યાદ રાખીએ કે જો ટુ બીના વાક્યની જો વાત કરું છું સૌથી પહેલાં, તો એમાં એવું છે કે જ્યારે વાક્યમાં ઇઝ, એમ અથવા આર આવે છે તો તેનું આપણે કરીશું ઇનડાયરેક્ટ કરતી વખતે વોઝ અથવા વેર. એ જ રીતે વોઝ વેર આપી હોય તો વોઝ વેર જ રહેશે. હેવ હેઝ આપી હોય તો હેડ રહેશે. ચોથા નંબરે વિલ શેલ આપી હોય તો વુડ થશે. પાંચમા નંબરે જો ડાયરેક્ટ સ્પીચમાં વુડ જ આપેલું હશે તો વુડનું વુડ જ થશે. છઠ્ઠા નંબરે જો કેન આપ્યું હશે તો એનું કુડ થશે. સાત નંબરે જો કુડ આપ્યું હશે તો કુડનું કુડ જ રહેશે. આઠ નંબરે જો મે આપ્યું હશે તો એનું માઇટ થશે. નવ નંબરે માઇટ આપ્યું હશે તો માઇટનું માઇટ જ રહેશે. દસ નંબરે મસ્ટ અથવા ઓટ ટુ આપેલું હશે તો મસ્ટ અથવા ઓટ ટુ જ રહેશે. અગિયાર નંબરે શુડ આપ્યું હશે તો શુડનું શુડ જ રહેશે. ત્યારબાદ બાર નંબરથી અઢાર નંબરમાં કાળના વાક્યો માટે વપરાય છે. હવે કાળના વાક્યોની જો હું વાત કરું તો યાદ રાખવું કે જો ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ ફેરવવું. જો વાક્ય કન્સી પ્રેઝન્ટ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં હશે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ થશે. એના પછી જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હશે તો એનું શું થશે? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો એક શોર્ટ કી આપ તરીકે આપણે યાદ રાખી શકીએ છીએ કે તમામ પ્રકારના વર્તમાન કાળ તેના જેવા જ ભૂતકાળ બની જાય છે. એટલે કે સાદો વર્તમાન સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ. હવે આગળ વાત કરીએ તો પંદર નંબરે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જો વાક્ય પહેલાંથી જ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય તો એનું થશે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. સોળ નંબર એ સૌથી અગત્યનો છે, એટલા માટે અલગથી દર્શાવ્યું છે કે જો વાક્યમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે વાક્યમાં વોઝ વેર સહાયકારક ક્રિયાપદ તરીકે હોય અને સાથે વી વન વત્તા આઈએનજી ક્રિયાપદ આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ થશે. એટલે કે વોઝ વેરની જગ્યાએ હેડ બીન થશે અને વી વન આઈએનજીમાં કોઈ ફેરફાર થશે નહીં. ઉપરોક્ત જગ્યાએ આપણે વોઝવેર પણ જોયું હતું કે જે નંબર બે પર હતું, પણ અહીંયા મેં વોઝવેર જગ્યાએ વોઝવેર એટલા માટે રાખ્યું છે કેમકે આ ટુબીનું વાક્ય છે જેમાં કોઈ ક્રિયાપદ નથી. વોઝવેરનું હેડબીન થવા માટે વોઝવેર સાથે વી વન આઈએનજી હોવું જરૂરી છે, તો જ એનું હેડબીન થશે. એ જ રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કોઈ જ ફરક પડતો નથી. હેડ પ્લસ વી થ્રીનું હેડ પ્લસ વી થ્રી જ રહેશે. એ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ શેલ પ્લસ વી વન આપ્યું હોય તો એની જગ્યાએ વુડ પ્લસ વી વન થશે. હવે આગળ વાત કરીએ, જેમ અહીંયા ઉપર લખેલું જ છે કે એકથી અગિયાર ટુબી માટે છે અને બારથી અઢાર કાળવાળા વાક્યો છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે જો આપણા વાક્યને મારે કાળનો ફેરફાર કરવો હોય તો વાક્ય શું હતું? યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, જે રિપોર્ટર સ્પીચમાં જ છે અને કાળનો ફેરફાર પણ આપણે એમાં જ કરીએ છીએ. હવે યુ અને માય તો આપણે પહેલાં બદલી નાખેલા છે, જેમાંથી આપણે શું કર્યું હતું? તો યુની જગ્યાએ કર્યું હતું હી અને માયની જગ્યાએ કર્યું હતું હિઝ. હવે વાત કરીએ કે વાક્યમાં કાળનો ફેરફાર કરવો છે. હવે અહીંયા તમને હેલ્પિંગ વર્બ કાળનો ફેરફાર માટે પહેલાં આપણે ચેક કરીશું કે વાક્યમાં હેલ્પિંગ વર્બ અને વર્બ બંને આપેલા છે કે નહીં. અહીંયા આપણે હેલ્પિંગ વર્બ તરીકે શું આપ્યો છે ભાઈ? તો એમ કહી શકો કે હેલ્પિંગ વર્બ તરીકે મને આર આપેલો છે. તો હવે આર સાથે કોઈ ક્રિયાપદ મને આપેલું નથી. હમણાં જ મેં સમજાવ્યું કે ક્રિયાપદ ના આપ્યું હોય તો એ કયા નંબરમાં આવશે? એકથી અગિયાર નંબરમાં, કે જે ટુ બીના વાક્યો છે. હવે એ જોઈએ તો આર ક્યાં છે? તો પ્રથમ નંબરમાં જ મને આર દેખાય છે કે ભાઈ ઇઝ એમ આર હોય તો એનું આપણે વોઝ વેર કરીશું. પણ જોઈએ તો આમ તો આરનું
આર બહુવચન છે એટલે ઇન્ડાયરેક્ટ મેન વેર થાય, બરાબર. પણ જવાબમાં શું આવશે આપણે ચેક કરીએ. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ છે તો આપણે યુની જગ્યાએ શું બદલી દીધું? હી. માયની જગ્યાએ શું બદલી દીધું? હિઝ. તો આરની જગ્યાએ વેર લખીશું કે વોઝ? તો આરની જગ્યાએ આપણે વેર નહીં લખીએ, પરંતુ આની જગ્યાએ આપણે લખીશું વોઝ. વોઝ એટલા માટે કેમકે હી પહેલો ફેરફાર કરીને એ બદલાઈ ગયો છે. યુ આપેલું હતું એટલા માટે એની સાથે આર હતું, કેમકે યુ એક વચન હોય કે બહુ વચન, એમાં આર જ વપરાય છે. પણ અહીંયા હી છે તો હી સાથે તો માત્ર શું વપરાય છે? વોઝ જ વપરાય છે. એટલા માટે જ મેં થોડી વાર પહેલાં એવું કીધું હતું કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ વાક્યને ફેરવતી વખતે પ્રથમ સર્વનામનો જ ફેરફાર કરવો. જો આપણે ડાયરેક્ટ જ કાર્ડનો ફેરફાર કર્યો હોત તો આરની જગ્યાએ સીધું આપણે લખી દેતા વેર. એ તદ્દન ખોટું છે. હીના અનુરૂપ આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનો હોય છે, જે આરનો શું થશે? વોઝ, જે તમને અહીં નીચેના વાક્યમાં પણ દર્શાવેલું છે જ. હવે આગળ થોડી વાત કરીએ. ફેરફાર નંબર 3ની વાત કરું છું કે ભાઈ જો આપણે વાક્ય જે છે ને એ વાક્ય આવી ગયું, આનું વોઝ, હિમાયનું હિઝ, યુનું હી. 60% ઇન્ડાયરેક્ટ સ્પીચ આપણે અહીંયા પૂરી કરી છે. 40% ઇન્ડાયરેક્ટ સ્પીચ આપણે અહીંયા પૂરી કરી છે. હવે વાત કરીએ નંબર 3, ચેન્જ ટુ રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર મેં પહેલાં પણ વાત કરી કે વાક્યના પ્રકાર પ્રમાણે બદલાશે, તો એને જ્યારે હું અલગ અલગ પ્રકારના વાક્યો વિશે વાત કરીશ ત્યારે ભણીશું. એના પછી આવે ચોથો ફેરફાર કે ભાઈ વાક્યમાં થતા સમય સ્થળ દર્શક શબ્દોમાં થતો ફેરફાર, કે જે શબ્દો આપણે કંઠસ્થ કરવાના છે. તો યાદ રાખવાનું કે જો ડાયરેક્ટ સ્પીચનો વાક્યમાં તમને હિયર આપ્યું હોય તેનું થશે દેર, ધીસ આપ્યું હોય તો થશે દેટ, ધીઝ આપ્યું હશે તો થશે ધોઝ, ટુડે હશે તો દેટ ડે, ટુ નાઇટ હશે તો દેટ નાઇટ, યસ્ટરડે હશે તો એના બે થશે, કાં તો ધ પ્રીવિયસ ડે, કાં તો ધ ડે બિફોર. લાસ્ટ સાથેના શબ્દો આપ્યા હશે તો ઉદાહરણ તરીકે લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, તો એના થશે ધ પ્રીવિયસ સાથેના શબ્દો, એટલે કે ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ મંથ, ધ પ્રીવિયસ યર, એવું. એના પછી આવે છે ટુમોરો. તો ટુમોરો જે આપેલું છે એના પણ બે થશે, કાં તો થશે ધ ફોલોઈંગ ડે, કાં તો થશે ધ ડે આફ્ટર. એ જ રીતે નેક્સ્ટ સાથેના શબ્દો પણ આપ્યા હોય તો એના પણ થશે ધ ફોલોઈંગ સાથેના જ શબ્દો. સો અથવા સચ આપ્યું હશે તેનું થશે દેટ, નાવ, જસ્ટ નાવ અને જસ્ટ આ 3 આપ્યા હોય તેનું થશે ધેન, સો ફાર હશે તો થશે ટિલ ધેટ ટાઈમ, હેન્સ હશે તો થશે ધેન્સ, ધ હશે હશે થશે સો, અને એગો હશે થશે બિફોર. આ બધા જ શબ્દો આપણે કંઠસ્થ કરવાના રહેશે, કે જો રિપોર્ટેડ સ્પીચમાં આવો એક પણ શબ્દ તમને આપેલો હશે તો આપણે એ સમજવામાં આસાની થશે. ઓકે, હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારના ડાયરેક્ટ સ્પીચના વાક્યોને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા તેની વાત કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ.